कदाच मने सेवानो मोको मळशे ने जाति पण मळशे ते प्रमाण तो सेवानो भाग एक कही सकाय के भाजपमांथी कदाच पागळ पगलू भरवो छे ये समय समय की बात है पर मने ज्यां सेवा करवानो मौको मळशे मने एवुं लागशे के मारे जे सेवा करवी छे मारे जे लोकोना काम करवा छे के लोको माटे करवुं छे ये ते समय की बात है। महेश भाई जयारे आप जोड़ाया था त्यारे बहु मोटी मोटी बातों करी थी खुल्लो प्लॉट की बात थी खुल्लो प्लॉट छे अने अहींया मकान बांधीशुं तो खुल्ला प्लॉट नो शुं थयुं पछी खुल्लो प्लॉट तमे जे वात करो छो कि मैं ज्यारे हूँ ज्यारे जोड़ायो त्यारे मैं कीधुं हतुं कि मैं खुल्लो प्लॉट पसंद कर्यो छे अने ए खुल्लो प्लॉट ज छे अने आजे पण खुल्लो प्लॉट ज छे एमां कोई बांधकाम करी नथी शक्यो अने एमां हूँ आगळ नहीं चाली सकूं कारण कि मारी तबियत अने मारुं जे काम जे मारुं रेग्युलर काम छे मारो बिजनेस छे कि मारुं जे सेवानो काम छे जे मारी तबियत छे एने हिसाबे मने एमां डिस्टर्ब थाय छे एटले हूँ बाकी अत्यारे रिटर्न थाउं। महेશભાઈ એ પણ વાત છે કે આપમાં આપની વચ્ચે વાત વિવાદ ચાલ્યા કરતો હતો જેને કારણે આપે રાજીનામું આપ્યું। જો કોઈના માટે ખરાબ બોલવું એ મારી આદત નથી અને આપણે કોઈનું સારું કરીએ અને મારે કોઈ પણ સાથે કોઈ વાદ વિવાદ નથી અને હું રાજી ખુશી થી ફક્ત અને ફક્ત સેવાના માધ્યમમાં મારું જે રેગ્યુલર કામ હતું એ માધ્યમમાં આવવા માટે છે ને હું આમ આદમી પાર્ટી છોડી। મહેશભાઈ જ્યારે આપ જોડાયા હતા ત્યારે વાતો કરી હતી કે આપણે માથે કફન બાંધીને નીકળ્યા છો એટલે સમાજ સુધારતો એ શું થયું આવું તો એટલી જલ્દી નહીં એવો એ એટલા માટે છે કે મને કોઈ બીક નથી અથવા મને કોઈનું પ્રેશર નથી અથવા તો મને કોઈનું દબાણ નથી અને હું દબાણમાં રહી શકું એવો વ્યક્તિ પણ નથી। હું ફક્ત ને ફક્ત લોકોના કામ માટે લોકોની ખુશી માટે જે મારાથી થતું હોય એ કરવા માટે ટેવાયેલો છું। કેજરીવાલ સાથે વાત થઈ કે નથી થઈ? નહીં, મેં કોઈ સાથે વાત નથી કરી। મને છેલ્લા 3-4 દિવસથી મારા પરિવાર સાથે મારે શું કરવું એ દરેક ભારતના નાગરિકનો સ્વતંત્ર અધિકાર છે અને મને એવું લાગ્યું કે મને હું ફેમિલીને સમય નથી આપી શકતો। તબિયતના પણ ઘણા ઇસ્યુ છેલ્લા 15-20 દિવસથી રહેતા હોય છે અને લગ્ન પછી જે ડિસેમ્બરમાં લગ્ન થયા ચુંદડી મૈયરની ત્યાર પછી મને મારી દીકરી જમાઈ હોય પણ કે પપ્પા તમે અમને હવે સમય નથી આપતા તમે રાજકારણ આપણા માટે નથી તમારા માટે નથી એટલા માટે હું બેક કરવાનું મેં છે। મહેશભાઈ આપ પહેલા પણ ભારતીય જનતા પાર્ટી તરફી રહ્યા છો પહેલા પણ કામ કરી ચૂક્યા છો હવે ભાજપ તમને ઓફર કરે કે ભાજપમાં આવો તમારી સેવાની જરૂર છે તો શું? સેવાની મારી જ્યાં પણ જરૂર હોય ભારતીય જનતા પાર્ટીને મારી સેવાથી જો અમે કોઈ પણ મારા સોશિયલ પ્રોગ્રામ હોય તો અમે તમામ પાર્ટીઓ હોય છે અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા અમને સપોર્ટિંગ ભૂમિકામાં જ રહ્યા છે અને એ જ્યાં પણ સેવાનો મોકો મળે તે સેવા કરવા હું તૈયાર છું। નહીં, અત્યારના તબક્કે મેં એવું વિચાર્યું છે કે મારે રાજકારણમાં ન રહેતા ફક્ત ને ફક્ત લોકોની સેવામાં રહેવું। મારી કોઈની પણ સાથે મિટિંગ નથી થઈ, મારી કોંગ્રેસના ધારાસભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલ સાહેબ પણ હોય મને બધા જ એક લાગણીથી મારી સાથે જોડાયેલા છે ને બધાએ મને એવું સમજાવ્યું હતું કે તમે રાજકારણના માણસ જ નથી અને તમે આ ખોટી જગ્યા ઉપર આવી ગયા છો। વિધાનસભા પહેલા મહેશ સવાણી ભાજપમાં જશે? વિધાનસભા પહેલા મહેશ સવાણી ફક્ત સમાજ સાથે રહેશે, સમાજ જ્યાં સાથે રહેશે લોકોની સેવા કરવા માટે જ્યાં રહેવું પડે ત્યાં રહેશે। નહીં, મારા ઉપર વિશ્વાસ મૂકો જો મારે જે વિશ્વાસની વાત છે ત્યાં સુધી મારું કામ સેવાનું છે અને મને સૌરાષ્ટ્રમાં પણ બધા એમ જ વાત કરતા હતા કે તમે સેવાના માણસો તમે રાજનીતિના માણસ નથી એટલે મને પણ હવે એવું લાગે છે કે હું આ મારે કોઈના માટે ખરાબ બોલવું કોઈના માટે કોઈ આપણને નીચે પડવાની કોશિશ કરે એ મારા લોહીમાં નથી એટલે મને એવું લાગે છે કે હું પોતે પણ એવું અંદરથી એવું ફિલિંગ કરું છું કે હું રિયલમાં સેવાનો જ માણસ છું કારણ કે હું કોઈને સાથે ખરાબ કરી શકતો નથી કોઈ ખોટું બોલી શકતો નથી। રાજનીતિમાં આવ્યા હતા ત્યારે આ વિચાર ના આવ્યું કે ભાઈ આપણે તમે સમાજ સેવાના માણસો રાજનીતિમાં કેમ આવ્યા છો? કેમકે તમારા જૂના વિડીયો હજુ મીડિયા પાસે પડ્યા છે જે વાતો કરી હતી આપણે? ના, મીડિયા પાસે પણ પડ્યા છે અને મારા ફેસબુકમાં પણ પડ્યા છે એટલે એમાં કઈ આપણે કોઈ છુપાવવાની વાત નથી પણ જયારે એવું મને લાગતું હતું કે રાજનીતિમાં ગયા પછી જે આપણે કામ કરીએ છીએ એ ડબલ કે ટ્રિપલ થશે પણ હવે મને એવું લાગે છે કે જે હું કામ કરતો હતો એનું અડધું થઈ ગયું એટલે હવે મને એવું લાગે છે કે મારે આમાં ન રહેતા ફક્ત ને ફક્ત મારી સેવાના કામમાં ધ્યાન આપવું। કોઈ રાજકીય પ્રેશર કે એવું મારી ઉપર છે નહીં અને કોઈ બંધનો સાથે હું છોડતો નથી, કોઈ ડરથી હું છોડતો નથી પણ મને અત્યારે એવું લાગે છે કે મારી જરૂરિયાત સેવા માટેની છે અને હું જે કરતો હતો એમાં અત્યારે મને જે કોટ આવે છે એના હિસાબે હું રાખવાનું છું।
મહેશભાઈ તમે શું માનો છો, ગુજરાતમાં ત્રીજો મોરચો સફળ થયો છે કે નહીં? જો એ ત્રીજો મોરચો બીજો મોરચો એ જનતાનો નિયમ, જનતાનો જવાબ હોય છે. પણ એટલે એના માટે હું કંઈ કહી ન શકું. પણ ત્રીજો મોરચો જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે, જે પ્રમાણે આમ આદમી પાર્ટી જે કરી રહી છે, અને સામે ભાજપ પણ નવા નવા, ભારતીય જનતા પાર્ટી પણ નવા નવા ઓપ્શન પબ્લિક પાસે મૂકી આવે છે, એટલે ત્રીજો કયો મોરચો ચાલે, હું તો એમ કહું છું કે સેવા માટે જે કંઈ પણ પાર્ટી કામ કરતી છે એ જીતે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી. મહેશભાઈ, ભૂતકાળમાં તમારા પર સૌરાષ્ટ્ર પર હુમલો પણ થયો છે, એ વિશે તમે શું ટિપ્પણી કરવા માંગો? હવે હુમલો 100 લોકો હતા, એમાં કોની ઉપર થયો એ કેમ ખબર પડે કે કોની ઉપર હુમલો થયેલો હતો એમ? અને એ તો રાજકારણમાં બધા કરતા મોટી વાત તો એ જ છે કે રાજકારણમાં કોઈ હુમલા કે કોઈ માટે કોઈ નેગેટિવિટી બોલવું કે કોઈના માટે કોઈ ખરાબ ફિલિંગ કરવું કે ખરાબ વાતો કરવી એ બધું મારા બ્લડમાં નથી. અને મને થોડીક દુઃખ એ પણ બાબત થાય કે હું કોઈની સામે ડિબેટમાં હોઈએ કે આમ હોઈએ તો આપણે બોલવું પડે, બધું કરવું પડે, અને એ હું સેવાનો માણસ છું એટલે મને એ ગમતું પણ નથી. એટલે મને એવું 6-8 મહિનામાં મને એવું ફિલિંગ થયું કે રિયલમાં હું જે સેવા કરું છું, જેટલી મારાથી થાય છે એ મારા માટે ઇનફ છે અને એના હું ટકાવી રાખું. ભૂતકાળમાં તમારા પર કેસો થયા એ વિશે? મારી ઉપર કોઈ કેસ થયો નથી. પોલિટિકલ પાર્ટીમાં હોય, રાજીનામું આપે અથવા સંન્યાસ લે ત્યારે આવી જ વાત કરો જે વાત કરી રહ્યા છો. પણ કેમ કે બીજી પાર્ટી એને કઈ રાહ જોતી હોય છે કે વાત થઈ જાય, મહેશ સવાણી શું ગુજરાતની રાજનીતિમાં ફરીથી એક્ટિવ થશે સત્તા પક્ષ સાથે મળીને? સમય સમયની વાત છે. અત્યારે તો મને એવું લાગે છે કે મારી તબિયતને જોતા અને જે પ્રમાણે મારું જે સોશિયલ નેટવર્ક છે એમાં મને ઓટ દેખાય છે, એટલે મારે એ ઓટ નથી તૂટવા દેવી. એમાં વધારો થતો હોય તો ભવિષ્યમાં વિચારવું પડે. આપણે સંન્યાસ પછી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં શું ભવિષ્ય જોઈ રહ્યા છો? નહીં, આમાં તો કોઈ કોઈની વગર કોઈ પાર્ટી કોઈ એવું નથી હોતી કે ભાઈ આને ઉપર ડિપેન્ડ છે. આમાં તો એક જાય ને બીજો આવે, બીજો તૂટે ને ત્રીજો જોડે, એવી રીતે રાજકારણમાં થતું હોય છે એવું મને આ 5-6 મહિનામાં અનુભવથી લાગ્યું. લઈ એક બ્રેક અને બ્રેક બાદ ફરી મળીએ.